नमस्कार डियर स्टूडेंट, जय स्वामीनारायण। आज आपणे भणीशुं कलोल अने कलोलना बीजा धोरणमां तमारुं स्वागत छे बाळको। तो आजे आपणे चेप्टर नंबर एक छे तेनो अभ्यास करवाना छीए। चेप्टर नंबर एक छे शरणाई ढोलक अने रंग। तो चलो बाळको, तेनो अभ्यास आपणे स्टार्ट करीए। चालो गाईए गीतडू। फर फरोनी छोकरा फुदरडी चेम फरी ऊंधरडा ऊंधरडी, તેમ ફરોની છોકરા ફુદરડી ફરી ચાંદો સૂરજ બે ઉંદરડું, પેલી તારલી ઓ સૌ ફર ઉદરડી, ફરો ફરોની છોકરા ફુદરડી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી। અહીંયા શું કહેવામાં આવ્યું છે બાળકો કે તમે ફરો ફરો જેમ છોકરા ફુદરડી ફરે છે તેમ તેમ તમે પણ ઉંદરડા ઉંદરડી બનો, તેમ તમે પણ ફરો છોકરા ફુદરડી। જેવી રીતે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તારલીઓ સૌ ફુદરડી ફરી રહ્યા છે, તેમ ફરો ફરો છોકરાઓ ફુદરડી અને ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી। આગળ બાળ મિત્રો, અહીંયા વાર્તા આપવામાં આવેલી છે, બકોની શેની વાર્તા છે, વાસળીવાળાનો છે। તો ચલો બાળ દોસ્તો, આપણે હવે આ વાર્તાનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ। એક હતું ગામ, એમાં ઘણા ઉંદર, ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર। સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે, આમ જુઓ તો ચું ચું ચું, તેમ જાઓ તો ચું ચું ચું, જ્યાં જુઓ ત્યાં ચું ચું ચું। હવે શું કરવું, હવે ક્યાં જવું, બધા લોકો કંટાળ્યા। એક દિવસ એક વાસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢી વાળો, લાંબા લાંબા વાળ વાળો, લાંબા લાંબા વાળ વાળો અને લાલ લાલ ટોપી વાળો, અહીંયા દેખાય છે ને બાળકો તમને, તે પીળો ડગલો પહેર્યો છે। લોક કહે ભાઈ અમે તો કંટાળ્યા, ઉંદરથી હારી ગયા, ઉંદર સઘળા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે। લોકો એટલા બધા ઉંદરથી ત્રાસી ગયા હતા કે જે વાસળીવાળો હતો તેને એવું કહે છે કે આ ઉંદરને જો તમે કાઢી મૂકશો અહીંયાથી તો અમે તેના તમને 1000 રૂપિયા આપીશું। વાસળીવાળો રસ્તા પર વચ્ચે ઊભો રહ્યો ને વાસળી બગાડવા લાગ્યો, પછી તો પૂછવું શું, દોડતા દોડતા ઉંદર આવવા લાગે, કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા, ચારે કોર ઉંદર ઉંદર, ચારે કોર ચું ચું ચું, વાસળીવાળો આગળ ચાલે ને ઉંદર બધા પાછળ દોડે। હવે આગળ જોઈએ પછી શું થાય છે। એટલામાં નદી આવી, વાસળીવાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો, ઉંદર પણ નદીમાં ઉતર્યો, વાસળીવાળો નદીમાં ઓળંગી ગયો, ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા। વાસળીવાળાએ એવું કેમ કર્યું બાળકો, એણે એટલા માટે યુક્તિ કરી કે જો તે પાછળ જાય તો ઉંદર તેનું શું કરી રહ્યો હતો, અનુકરણ કરી રહ્યો હતો, તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો, એટલા માટે જેવું વાસળીવાળાએ કર્યું તેવું બધા ઉંદરોએ કર્યું, આ રીતે ઉંદરથી છુટકારો મળ્યો। વાસળીવાળો નદી ઓળંગી ગયો, ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા, લોક બધા રાજી થઈ ગયા। વાસળીવાળો ગામમાં પાછો આવ્યો, તે બોલ્યો લાવો ભાઈ 1000 રૂપિયા, લોકો કહે રૂપિયા કેવા ને કેવી વાત, જા છાનો માનો ચાલ્યો જા, ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય। લોકોએ શું કર્યું, પહેલાં કીધું કે અમે તને ઉંદર જો તું ભગાડીશ તો 1000 રૂપિયા આપીશું, પછી તે લોકો ફરી ગયા, એટલે વાસળીવાળો છે એનાથી કંટાળી ગયો અને એને પૈસા આપ્યા નહીં। આગળ શું થયું, વાસળીવાળો કાંઈ બોલ્યો નહીં, વાસળી લઈને તેણે વગાડવા માંડી, વાસળી વાગી પછી પૂછવું શું, એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા છોકરા બહાર આવ્યા, ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા, આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા, કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું, ચારે કોર છોકરા જ છોકરા, ચારે કોર હો હો હો, અરે ઊભા રહો ઊભા રહો, પણ છોકરા શાના ઊભા રહે, એ તો ચાલ્યા નદી તરફ,
લોકો બધા ગભરાયા, રખેની છોકરા પાણીના ડૂબી જાય તો લોકો શું ગભરાઈ ગયા કે ક્યાં કવાસણીવાળો છોકરાને લઈને પાણીમાં ઉતરશે તો છોકરા ડૂબી જશે. દોડી તે નદીએ આવ્યા. લે ભાઈ વાસણીવાળા, લે તારા 1000 રૂપિયાને હવે તું બીજે ગામ જા. વાસણીવાળો 1000 રૂપિયા લઈ નીચાળતો થયો. જોયું ને બાદ બાળ દોસ્તો, આપણે બીજા સાથે લુચાઈ કરીએ તો બીજા લોકો પણ આપણને ઠગે, આપણને હેરાન કરે, તેથી આપણે જે બોલ્યા હોય તેનું પાલન કરવું જોઈએ. ઠીક છે બાળ દોસ્તો, બાય બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.